સુરત ચોર્યાસી તાલુકાના સણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસીડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે. તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસ મોટા ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવતા સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં હરિયાળો વિસ્તાર ધરાવતા સણિયા હેમાદ ગામને બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. અનેક વખત રજૂઆત છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી, જેના કારણે સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસીડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે, પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠથી લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, એમ્બ્રોઇડરી વગેરે માટે મસ મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે. ત્યારે હવે રજૂઆત કરીને સ્થાનિકો કંટાળ્યા છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન પણ આ ગેરકાયદે બાંધકામોના કૃત્યને અટકાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ તૈયારી દર્શાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ સ્થાનિકોની માંગ મુજબ બાંધકામો તંત્રથી અટકે છે કે કેમ, તે આવનારો સમય જ બતાવશે. મારું નામ વિશાલ ભટ્ટ છે. અમે લોકો સણિયા હેમાદ ગામના રહેવાસીઓ છીએ. આજે અમે લોકો વિરોધ પ્રદર્શન માટે અહીંયા ભેગા થયેલા છીએ. અમારા વિસ્તાર સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લઘુ ઉદ્યોગોના નામે એમ્બ્રોઇડરીના બુકિંગો મસમોટા મુકાયેલા છે. અને આ બાબતે અમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત રજૂઆત કરી, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા જ્યારે બી અહીંયા ચેકિંગમાં આવે ત્યારે બંડલો લઈ અને આની સામે કોઈ પણ જાતના એક્શનો લીધા વિના પરત થઈ જતા હોય છે. આ બાબતે અમે લોકો છેલ્લા 1.5 વર્ષથી વિરોધ કરતા આવ્યા છીએ. આ બાબતે કલેક્ટર શ્રી અને કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યું છે, પણ છતાં પણ એની ગોળીને પી ગયા હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની એક્શન આ રીતના બુકિંગો ઉપર લેવામાં આવ્યું નથી. અને હું તમારું ધ્યાન દોરીશ કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, આ પ્રશ્ન છે અમારા ગામનો, આ પ્રશ્ન છે ગામના ખેડૂતોનો. કેમ કે આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં રહેણાંક પ્રોજેક્ટો મુકાયેલા છે ત્યાં જે ભાવ છે એની તમે સરખામણી આઈના વિસ્તાર સાથે કરશો તો ઘણા નીચા ભાવ છે. શું કામ કે ઇન્ડસ્ટ્રીયલની બાજુમાં રહેણાંક વિસ્તારને 100% અનુકૂળ વાતાવરણ નથી હોતું, જે આપણે બધા જાણીએ છીએ. આ સિવાય સૌથી મોટી વાત કે અમારું ગામ એવા લોકેશનમાં આવેલું છે જ્યાં સુરતના 2 એન્ટ્રી ગેટ આવે છે, તો અમારી ગામની સલામતી અને સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે. અમે લોકો છેલ્લે થોડા સમય પહેલા કમલેશ વસાવા સાહેબ વરાછા ઝોનના જવાબદાર અધિકારી છે એમના પાસે ઘણીવાર રજૂઆત લઈને ગયા, છેલ્લે બી અમે વિરોધ કર્યો, પણ આજ સુધી એમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આજની ચાલી રહી આ સરકારની નીતિ ખૂબ સરસ છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારથી દબદબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે, જેના માટે અમે લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છીએ. તો ભવિષ્યમાં આપને સમસ્યાનું નિરાકરણ ના આવે તો તમે શું કરશો? જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 2024ની જે ચૂંટણી છે એનો અમારો ગામ સંપૂર્ણપણે વિરોધ કરશે અને બહિષ્કાર કરશે. બરોબર છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.